નમસ્કાર મિત્રો તમારે ચૂંટણી કાર્ડ કઢાવવાનો હજી બાકી હોય અને તમે ઓનલાઈન ઘરે બેઠા ચૂંટણી કાર્ડનું ફોર્મ ભરવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો અગત્યનો છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અન્ય તમામ મતદારો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર જઈ અને વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો હવે એને ઓપન કરો અહીં એગ્રી બટન આપ્યું છે એ એગ્રી બટન પર ચેકબોક્સ ખરું કરી દો ત્યાર પછી આ બાજુ નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીંથી ભાષા પસંદ કરી લો ત્યાર પછી ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક આપો હવે આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જશે હવે અહીં મોટું મેનુ આપ્યું છે વોટર રજીસ્ટ્રેશનનું એના પર ક્લિક આપો ત્યાર પછી ન્યૂ વોટર રજિસ્ટ્રેશન ફોર્મ નંબર છ એના પર ક્લિક આપો હવે અહીંથી ઇન્ડિયાના રહેવાસી હોય તો એ લોકોએ પહેલો ઓપ્શન પસંદ કરવાનો છે હવે અહીંથી લેટ સ્ટાર્ટ પસંદ કરી લો ત્યાર પછી અહીં તમારો મોબાઈલ નંબર નાખો ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો હવે તમારો મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે એ ઓટીપી દાખલ કરી અને નીચે વેરીફાય આપ્યું છે એના પર ક્લિક આપો હવે યસ જે ચેકબોક્સ છે ત્યાં ટીકમાર્ક રહેવા જ દેવાનું છે ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો ત્યાં એન ઇન્ડિયન સિટીઝન પસંદ રહેવા દેવાનું છે અને નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીંથી સ્ટેટ આપણું ગુજરાત પસંદ કરી લો હવે ડેટ ઓફ બર્થ પર ટેપ કરશો એટલે આ રીતનું ઓપન થઈ જશે અહીંથી વર્ષ પસંદ કરો ત્યાં ક્લિક આપશો એટલે વર્ષ પસંદ કરવાનું આવશે ત્યાર પછી જે મહિનો હોય એ મહિનાને તમે અહીંથી ચેન્જ કરી શકશો એ મહિનો લાવ્યા પછી આપણે તારીખ પસંદ કરવાની છે બધું ઓકે પસંદ થઈ જાય પછી ઓકે બટન પર ક્લિક આપો એટલે આ રીતની બર્થડેટ આવી જશે હવે નીચે સ્ક્રોલ કરો અહીં તમારું જન્મનો પુરાવો આપણે પસંદ કરવાનો છે ત્યાં ટેપ આપશો એટલે તમે જન્મના પુરાવા માટે શું અપલોડ કરવા માગો છો તો અહીં મારી પાસે આધાર કાર્ડ છે તો હું આધાર કાર્ડ પસંદ કરું છું તમારે ડિટલ ડિજિલોકરમાંથી આ આધાર કાર્ડ લાવવું હોય તો એ ઓપ્શન પસંદ કરવાનું છે મારે અહીં અપલોડ કરવું છે તો હું અપલોડ પસંદ રહેવા દઈશ અને ત્યાર પછી અપલોડ પર ક્લિક આપો હવે ત્યાં ક્લિક આપશો એટલે જો ગેલેરીમાંથી તમારે ફોટો પાડેલો જ હોય તો ગેલેરી પસંદ કરવાનું છે અને ફોટો ન પાડેલો હોય તો પછી કેમેરો ઓપન કરી અને ફોટો પાડવાનો થાય છે તો હું ગેલેરીમાંથી પસંદ કરી લઉં છું અહીં અલાવ કે તો આપણે અલાવ આપી દેવાનું છે હવે તમે એને ક્રોપ પણ કરી શકશો વધુ ઓછી સાઇઝમાં કરી શકશો સાઇઝ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીં ખરાનું નિશાન છે ત્યાં ક્લિક આપો એટલે એટેચડ એવું લખીને આવી જશે અહીં તમારું ડોક્યુમેન્ટ છે એટેચ થઈ ગયું છે હવે નીચે સ્ક્રોલ કરો હવે એકવીસ વર્ષ કે તેથી વધુની વ્યક્તિ હોય તો એમને એકરાર નામું એટલે એ જ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડે છે એ જ ડિક્લેરેશન ફોર્મ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો એ કેવું આવે છે એ તમને હું બતાવી દઉં છું હવે હું અપલોડ કરવા માટે અહીં અપલોડ પર ક્લિક આપું છું ત્યાં ક્લિક આપશો પછી ગેલેરીમાંથી એ જ ડિક્લેરેશન ફોર્મ મેં પસંદ કરી લીધું છે આ પ્રકારનું એ જ ડિક્લેરેશન ફોર્મ છે આ ગુજરાતીમાં છે બની શકે તમારે હિન્દીમાં ડાઉનલોડ થાય તો હિન્દીમાં પણ તમે આ એકરાર પત્ર ભરી દેવાનું છે ત્યાર પછી જે ખરાનું નિશાન છે ત્યાં ક્લિક આપો એટલે એ જ ડિક્લેરેશન ફોર્મ પણ એટેચ થઈ ગયું છે હવે શું કરવાનું છે નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે પ્રોફાઇલ પિક્ચર એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો થાય છે બસ્સો કે કે તેથી નાની સાઇઝમાં હોવો જોઈએ જે બીજા બધા ડોક્યુમેન્ટ છે એ બે એમ કે તેથી નાની સાઈઝમાં હોવા જોઈએ તો અહીં હું પ્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દઉં છું તો આ રીતે ફોટો અપલોડ થઈ જાય પછી અહીંથી સ્ત્રી પુરુષ પસંદ કરી લો હવે નીચે અહીં યોર નેમ તો ફક્ત ને ફક્ત નામ જ નાખવાનું છે અટક કે પિતાનું નામ પણ નાખવાનું નથી માત્ર પોતાનું નામ નાખો હવે આ રીતનું નામ નાખી અને નેક્સ્ટ કે એન્ટર બટન આપશો એટલે આ રીતનું ઓટો ટ્રાન્સલેશન થશે હવે આ રીતે તમે જોઈ શકો છો કે મારે થોડું રસવાઈની જગ્યાએ ગઈ આવી ગઈ છે તો હું એને મેન્યુઅલી ચેન્જ કરી શકીશ તો તમારે કોઈ ગુજરાતી નામમાં ભૂલાવે તો એ ચેન્જ કરી દેવાનું છે ત્યાર પછી નીચેના ખાનામાં માત્ર ને માત્ર અટક નાખવાની રહેશે અટક નાખશો પછી નેક્સ્ટ કે એન્ટર બટન આપો એટલે ઓટોમેટિક નીચેના ખાનામાં ગુજરાતી લખાઈને આવી જશે હવે તમારો મોબાઈલ નંબર તમે અગાઉ નાખ્યો છે અહીં આવેલ આવી જ જશે તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો એ અહીં દાખલ કરી દેવાનું છે ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો વ્યક્તિના પિતા અથવા પતિનું નામ નાખવાનું છે એ જ નામ અહીં ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે સુધારો વધારો હોય તો તમારે કરી લેવાનો છે એનો જેનું પણ તમે નામ નાખો છો એની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ હોય તો એનો ચૂંટણી કાર્ડનો નંબર અહીં નાખવાનો છે આ ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત નથી તમારી પાસે હોય તો જ નાખવાનો છે અને એની સાથે આ વ્યક્તિને શું સંબંધાય છે એટલે તમે પપ્પાનું નામ નાખ્યું છે પતિનું નામ નાખ્યું છે કે મમ્મીનું કે એની અધર તો એ અહીંથી પસંદ કરવાનું છે આટલી વસ્તુ તમે ફિલ કરી દો પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીંથી તમારા ઘરનાનો કોઈપણનો ચૂંટણી કાર્ડ નંબર છે એ કયા ઘર નંબરની અંદર છે એ તમારે ચેક કરી લેવાનું છે એ ઘર નંબર અહીં નાખવાનો છે ઘર નંબર નાખી નેક્સ્ટ બટન પર ક્લિક આપો એટલે અહીં આવી જશે ભૂલ હોય તો એને આપણે સુધારી લેવાની છે ત્યાર પછી અહીં ફળિયું કયું લાગુ પડે છે એ નાખવાનું છે પછી નેક્સ્ટ આપો એટલે જોઈ શકો છો કે અહીં જે ભૂલો હોય એ આપણે ઓટોમેટિક સુધારી લેવાની છે ત્યાર પછી અહીં અંગ્રેજીમાં પોતાના ગામનું નામ લખો અહીં ગુજરાતીમાં ઓટોમેટિક ટાઈપ થઈને આવી જશે અહીં પોસ્ટ ઓફિસ પોતાના ગામને લાગતી હોય એ પોસ્ટ ઓફિસનું નામ લખો ગુજરાતીમાં આવી જશે અહીં પિનકોડ નંબર તમારા તાલુકાને જે લાગતો હોય એ નાખી દો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો એટલે અહીંથી હવે એરિયા ટાઈપ આપ્યો છે ત્યાં ક્લિક આપશો એટલે તમારે સિટી ટાઉન કે વિલેજ જે પણ લાગુ પડતું હોય એ પસંદ કરી દો હવે ગુજરાત તો અહીં ઓટોમેટિક પસંદ કરેલું હશે ત્યાર પછી અહીં ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો પસંદ કરી દો કયો જિલ્લો લાગુ પડે છે એ જિલ્લો પસંદ કરી દો પછી અહીંથી એસેમ્બલી પસંદ કરવાની આવે છે જ્યાંય છે ત્યાંથી એસેમ્બલી એટલે તમારે કઈ વિધાનસભા લાગુ પડે છે એ પસંદ કરી દો ત્યાર પછી રહેઠાણના પુરાવા માટે તમારે કયું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તમારી પાસે રેશન કાર્ડ હોય કે કોઈ પણ વસ્તુ અહીં જેટલી પણ બતાવી છે એ તમામમાંથી જે પણ વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ હોય એને તમે પસંદ કરી શકો છો આ લિસ્ટમાં તમારું જે ડોક્યુમેન્ટ છે એનું નામ ના ઉપલબ્ધ હોય તો અધર છેલ્લો ઓપ્શન છે એને પસંદ કરી દો ત્યાર પછી અહીં અપલોડ પર ક્લિક આપી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દો હવે આટલી વિગતો એટેચ થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીં તારીખ પસંદ કરી દો આપેલા સરનામે એ વ્યક્તિ કેટલા વર્ષથી રહે છે અહીં પસંદ કરી લેવાની છે તારીખ ત્યાર પછી અહીં ખાલી નામ જ લખવાનું છે અરજદારનું એટલે તમારું પોતાનું નામ લખવાનું છે અને અહીં તમારા ગામનું નામ લખી દો ત્યાર પછી ડન ઉપર ક્લિક આપી દો હવે આ રીતની સ્લીપ ઓપન થઈ જશે અહીં તમને ટાઈમિંગ જોવા મળે છે કે પાંચ મિનિટની અંદર તમારે આ આખે આખું ફોર્મ છે એને વેરીફાય કરવાનું છે વિગતો ચકાસી લો કે બરાબર છે કે કેમ જો ભૂલ હોય તો પછી તમારે શું કરવાનું છે ખૂણા પર ચોકડીનું નિશાન આપ્યું છે ત્યાં ક્લિક કરી અને જેમ તમે સ્ટેપ આગળ વધ્યા છો એમ પાછા પડતું જવાનું છે અને તમારી ભૂલ સુધારી દેવાની છે તમામ વિગતો ઓકે જણાય તો નીચે સૌથી કન્ફર્મનું બટન આપ્યું છે એના પર ક્લિક કરો હવે અહીં થેન્ક યુ કરી અને મેસેજ આવી જશે યોર એપ્લિકેશન હેઝ બિન સબમિટેડ સક્સેસફુલી અહીં રેફરલ આઈડી નંબર પણ આપી દીધો છે આ રેફરલ આઈડી નંબરને તમારે સાચવી રાખવાનો છે નોટ કરી લેવાનો છે હવે ઓકે બટન પર ક્લિક આપો હવે તમે પરત એપ્લિકેશનની અંદર આવી ગયા છો હવે તમારે તમારા ફોમનું કામકાજ કેટલે પાક્યું છે તમારા ચૂંટણી કંડનું કામકાજ એ આપણે ચેક કરવું હોય તો શું કરશું તો એક્સપ્લોર આપ્યું છે તો એ એક્સપ્લોર પર ક્લિક આપો ત્યાં ક્લિક આપશો ત્યાર પછી અહીં સ્ટેટસ ઓફ એપ્લિકેશન નામનું મેનુ આપ્યું છે એના પર ક્લિક કરો તમારી પાસે રેફરલ આઈડી જે મેં નોટ કરવાનો કહ્યો હતો એ રેફરલ આઈડી નાખી ટ્રેક સ્ટેટસ પર ક્લિક આપો હવે અહીં તમે જોઈ શકો છો કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે ત્યાર પછી શું થશે બીઆલો મિત્ર પાસે જશે બિઆલો એને એક્સેપ્ટ કરશે ત્યાર પછી ફિલ્ડ વેરિફિકેશન માટે મામલતદાર શ્રી કક્ષાએ જશે અને ત્યાર પછી તમારું ફોર્મ એક્સેપ્ટ થશે કે રિજેક્ટ થશે એ રિઝલ્ટ આવશે અને એક્સેપ્ટ થઈ જાય પછી તમારો ચૂંટણી કાર્ડ છે ઇશ્યુ કરવામાં આવશે તો આ રીતે તમે સમગ્ર પ્રોસેસ વિડીયોના માધ્યમથી જાણી શકો છો વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જેથી એક પણ યુવા મતદાર ચૂંટણી કાર્ડ વગર બાકી રહી જાય નહીં આપનો ખૂબ ખૂબ આભાર